ભુજ શહેર વિસ્તારમાં રાજગોર સમાજના સ્મશાનમાં થયેલ હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ અંગેનો ભેદ પશ્ચિમ કચ્છ ભુજ એલસીબીએ ઉકેલી એક આરોપીની અટકાયત કરી. પોલીસ અધિક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટી સાહેબ નખત્રાણા વિભાગનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ આલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાની સૂચનાથી એલસીબી સ્ટાફના માણસો ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન આશાપુરા નગરમાં આવતા ખાનગી રાહે અત્યંત ભરોસાલાયક બાતમી મળી હતી કે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર આઈપીસી કલમ 295 વગેરે મુજબ કામે જે રાજગોર સ્મશાનમાં હિન્દુ જેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરેલ તે ઇસમ નામે ઓસમાન જુસબ જેઓ જેલ ક્વાર્ટર પાછળ આશાપુરા નગરમાં હાજર છે જેથી મળેલ બાતમીના આધારે તુરંત જ પોલીસ ત્યાં પહોંચી ગયેલ ત્યારે શંકાસ્પદ ઇસમ પોલીસને જોઈને શંકાસ્પદ હાલતમાં નાસવા જતા મજકૂર આરોપીને કોર્ડન કરી પકડી તેની પૂછપરછ કરતા તેઓએ આશાબાપીરની દરગાહની બાજુમાં શાંતિનગર સમાવાસ ભુજવાડો હોવાનું જણાવેલ અને તેની પૂછપરછ કરતા તેઓએ રાજગોર સ્મશાનમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કર્યા હોવાની પણ કબૂલાત આપી હતી જે અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. જીગર ભટ્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, નખત્રાણા.